કદાચ આ સત્સંગ ની અંદર ભૂલું પડાઈ ગયું છે. આ સત્સંગમાં એવા પછી એક જ લક્ષ્ય હોવું જોઈએ, એક જ લક્ષ્ય. સંસારી છો, રોટી મકાન જોઈ બધું, પણ ભગવાન સ્વામિનારાયણે જેતપુર ની અંદર ગાદી બેઠા ત્યારે ગળે લઈ લીધું છે, ગળે લઈ લીધું છે. ચિંતા કરો માં, કોઈ વાતે તમને દુખ્યા નહીં રહેવા દો, કોઈ વાતે દુખ્યા નહીં રહેવા દો. જો પૈસાની પાછળ, સંસારની પાછળ, આ દુનિયાની મોટપની પાછળ જો પડ્યા, દુનિયાની મોટપ નહીં મળે, વસ્તુ પદાર્થ નહીં મળે જે જોઈ છે, પણ ભગવાનને પકડશો તો ઓટોમેટિક ભગવાન આપશે. મોક્ષ ઈચ્છનાર છે, કારણ કે ભગવાનની દ્રષ્ટિ મોક્ષ વાળા ઉપર છે. અત્યારે અક્ષરધામમાં ભગવાન શ્રી બેઠા છે, જો કે ભગવાન તો ક્યાં નથી, મુક્તો છે. એ મુક્તોની દ્રષ્ટિ કોની ઉપર છે, કોની ઉપર છે? ભગવાન શ્રી હરિની દ્રષ્ટિ કેવળ ને કેવળ જે મોક્ષ ઈચ્છતો છે, જે ખરેખરો મરણીય થયો છે મનુષ્ય જન્મ પામીને, પછી ગમે તે થાય, ગમે તે ભોગે, મારે ભગવાન જોઈ, મારે મહારાજ જોઈ, મહારાજ મહારાજની મૂર્તિનો સુખ જોઈ. બસ સત્સંગ મળ્યા પછી આજ કરવાનો છે, આજ કરવાનો. બીજું તો બધું દુનિયામાં છે જ તે. ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિ એ નથી કોઈ આ દુનિયામાં કોઈ ધનિક માણસ હોય એની પર દ્રષ્ટિ નથી. ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિ આ દુનિયાનો કોઈ સીએમ હોય, કોઈ પીએમ હોય, અરે કોઈ મોટો ચક્રવર્તી રાજા હોય તોય એની ઉપર નથી. ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિ નથી ઇન્દ્ર ઉપર, નથી બ્રહ્મા ઉપર, કોઈની ઉપર. ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિ કોની ઉપર છે? જે કેવળ ભગવાનની માટે મરણીય થયો ને એની ઉપર ભગવાનની દ્રષ્ટિ છે. જો આપણી પર ભગવાનની દ્રષ્ટિ કરાવી હોય, બસ એક જ, શું કરીએ તો મહારાજ બને, શું મહારાજની ઈચ્છા છે, શું નંદ સંતો કરી ગયા છે, કયા કઈ પગલી પાડી ગયા છે, પગલી ઉપર મારે ચાલુ છે, પગલે પગલે મહારાજને ગોતવા છે, મહારાજને મેળવી લઉં છે, મહારાજને ભેટવું છે. વાલા ભક્તો, આ ગ્રંથ એવા ભગવાનના ભૂખા માટે અણમોલ સાધન છે, અણમોલ સાધન છે, બહુ ઉપયોગી આ ગ્રંથ છે. કેટલાની દ્રષ્ટિ હોય ભગવાનની, મોક્ષ પર કેટલાની દ્રષ્ટિ હોય, આ દુનિયામાં કેટલાય 7 અબજ વસ્તી છે, બહુ બડ ભાગ્ય હોય, બહુ બડ ભાગ્ય હોય, બહુ પુણ્યના એ જન્માંતરે આ વસ્તુ અને આ દિશા, આ ધ્યેય મળે છે, જેને તેને આ વસ્તુ મળતી નથી.
અને ભક્તો જેને મોક્ષ મેળવવો હોય, જેને મોક્ષ મેળવવો હોય એ બીજે દ્રષ્ટિ ન કરે, એનું મન ન દે. આ દુનિયામાં કેટલું નવીનીકરણ થાય છે, કેટલું પડી ભાંગે છે, થાય છે, નાશ પામે છે, જન્મે છે, મરે છે, થાય છે, ટળે છે, એની ઉપર દ્રષ્ટિ રાખવાની જરૂર નથી. જે કાંઈ થાય છે ભગવાનની લીલા છે, જે કાંઈ કરે છે ભગવાનની ઈચ્છાથી થાય છે. આજ ભગવાનની ઈચ્છાથી બસ આપણને મનુષ્ય જન્મ મેળવ્યા છે. અને આ જ્યારે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ આપણને સાંભળવાનો મોકો મળ્યો છે, અવસર મળ્યો છે, કદાચ જાજો આ શાસ્ત્રમાંથી ના ગ્રંથમાંથી આપણે ન લઈ શકીએ તો કાંઈ નહીં, એટલું જ લેવું છે, એટલું જ લેવું છે. મોક્ષ 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 બસ. બહુ જન્મ લીધા હો, બહુ જન્મ લીધા. ભગવાન સ્વામિનારાયણ કહે કે આ સમુદ્રમાં જેટલું પાણી છે ને એટલું આ જીવ માતાનું ધાવણ ધાવી ગયો છે, નથી આરો આવ્યો, નથી આરો આવ્યો. બરાબર ભક્તો, બહુ કુટાણા, બહુ પીટાણા, કેટલાય ની કેટલી વખત આપણે ગુલામી કરી, કેટલી ગુલામી કરી આ લોકની મોટબ માટે, આ લોકના વસ્તુ પદાર્થ માટે, આ લોકની કોઈ વ્યક્તિ માટે બહુ દુખી થયા, બહુ દુખી થયા. અને છતાંય આજ સુધી આપણો હારો આવ્યો નથી, આજ હારો નથી. શું કરવાનું છે આપણે, શું કરવાનું છે? શું ભગવાનને ગમે છે? શેની માટે ભગવાનને આપણને મનુષ્ય જન્મ આપ્યો છે? શેની માટે ભગવાને આપણને આવો સત્સંગ આપ્યો છે? શેની માટે આ સુંદર મજાનો યોગ આપ્યો છે? મારા ભક્તો, ભગવાન શ્રી હરિ કહે છે જેટલા જેટલા જન્મ લીધા ને, જેટલા જેટલા જન્મ લીધા એની અંદર મોટી મોટી બાદશાહી, અને કેટલી વખત આપણે ઇન્દ્ર થયા છું, કેટલી વખત બ્રહ્માદિક દેવતા થયા છું, કેટલી જાહો જલાલીથી આપણે આ દુનિયાની દ્રષ્ટિએ સુખી થયા છું, પરંતુ છતાંય અંતે તો જન્મ મરણનું દુઃખ આજ સુધી ચાલું 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 ચાલું. આપણે આપણો મોક્ષ સિદ્ધ ન કરી શકા, આજ સુધી ન કરી શકા. આ સત્સંગની અંદર જન્મ લીધો છે એટલે એનો અર્થ એ છે કે આગળ કંઈક સુકૃત કર્યા છે, અને કાં તો કેટલાય જન્મોના જે જે સુકૃત હોય છે એ બધા સુકૃત ભેગા થઈ અને તમામ સુકૃતના રિઝલ્ટે પરિણામે આજ સુંદર મજાનો સત્સંગનો યોગ મળ્યો છે. ખરેખરો ભગવાનનો ભગત હોય ને તો એ આ બાજી હાથમાંથી જવાનો ગયો. મારા ભક્તો, આજ આ ગ્રંથ આપણને કહે છે, એ સંતો કહે છે આવા મહારાજ મળ્યા, આવો યોગ આપ્યો છે મહારાજે. આવરનો છે આધાર રે તેવો મોટી અધ ધારે